સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપના ઉમેદવારનો રોડ શો. ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હિંમતનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વીડી ઝાલાનો રોડ શો યોજાયો હતો. શહેરના છાપરિયા પાસે કેનાલ ફ્રન્ટથી નીકળીને મહાવીર નગર મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ બાઇક રેલીમાં જોડાઈ હતી, જેમાં હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર વીડી ઝાલા સાથે સમર્થકો સહિત પ્રદેશ સોશિયલ કન્વીનર સિદ્ધાર્થ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા. હિંમતનગર શહેરમાં ભાજપની રોડ શોમાં યુવાનો બાઇક રેલી લઈને શહેરમાં મતદારોને આકર્ષવા માટે ફરી હતી અને મહેતાપુરા પાસે એનજી સર્કલ સમાપન થઈ હતી. જોકે 5 ડિસેમ્બરે મતદાન વધુમાં થાય અને ભાજપના વિકાસના થયેલા કામોને લઈને ભાજપના ઉમેદવાર વીડી ઝાલાએ રોડ શો યોજવામાં આવ્યો હતો. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. કદાચ એવું લાગે છે કે અત્યાર સુધીમાં હિંમતનગરમાં કોઈ રોડ શો એવો નહીં થયો હોય એવો આજે જબ્બર રોડ શો થયો છે. જબરજસ્ત પ્રતિસાદ છે જનતાનો. ઇલેક્શન જીતો આપણે કયા કયા મુદ્દાઓ લઈને અત્યારે સામે આવ્યા છો તમે? વિકાસ મોડલ મોદી સાહેબનો. અન્ય કયા મુદ્દા લેશો? અન્ય કયા મુદ્દા સાથે જોડાશો આજે લોકો પબ્લિક સાથે? પબ્લિકમાં તો મુદ્દાઓ અમે જે કર્યું છે, માનો કે 2 વર્ષ કોરોનામાં મફત અનાજ આપ્યું છે, પછી આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ છે અત્યારે જોગવાઈ, BJP ચૂંટણી ઢંઢેરામાં બીજા 5 લાખ ઉમેરવાનું વચન આપ્યું. સરકાર તો 135 સીટો સાથે ભાજપની આવવાની છે, એટલે 10 લાખ થશે લોકોને. તો એ નવો મુદ્દો છે ને, નવી સેવા છે. ખાસ કરીને તમે સ્થાનિક લેવલે કયા કામ કરશો? સ્થાનિક બધા જે કામો હશે, જનતા જે મને સોંપશે કામ, અથવા એનું જે કંઈ ખૂટતું હશે એ કામો કરીશ. જનતાના કહેવા પ્રમાણે હું કરીશ. જીતનો કેટલો વિશ્વાસ? જીતનો કેટલો? 25,000 થી હું જીતવાનો છે એવું તો બોલ્યો છું. વાત કઈ સ્થાનિક ઉમેદવારી બાગ ઉઠી હતી તો હાલ કમલેશભાઈ સ્થાનિક જ હું છું, બીજા પાડુતી છે બધા.